दिवाड़ी कच्छनी एसटी ने फड़ी 18 लाख जेटली आवक थवा पामी छे। कोरोना महामारीना कारणे गत मार्चथी सर्जायेली लॉकडाउन थकी ખોટ કરી રહેલા એસટી વિભાગમાં દીપોત્સવીના તહેવારો દરમિયાન પ્રાણ ફૂંકાયા હોય એમ છેલ્લા એક પખવાડિયા જેટલા સમયગાળા દરમિયાન 7,000થી વધુ પ્રવાસી ઉમટતા એસટી તંત્રને 18 લાખ જેટલી આવક થવા પામી છે। વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉનના અંદાજિત 45 દિવસ બાદ અનલોકમાં છૂટછાટ થતાં ધાર્મિક સામાજિક તહેવારો મેળા સહિતના નાના મોટા કાર્યક્રમો રદ કરાતા ઘરમાં બેસીને લોકો કંટાળી ગયા હતા। કંટાળાયેલા લોકોમાં દીપોત્સવીનો તહેવાર આવતા જ ઉત્સાહનો સંચાર થયો હતો અને લોકોએ આ મહામારીને ભૂલીને પ્રકાશનો આ પર્વ મનાવ્યો હતો અને મોટી સંખ્યામાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ફરવા માટે ઉમટી પડ્યા હતા। આ પ્રવાસીઓની સુવિધા માટે જિલ્લાના એસટી તંત્ર દ્વારા કચ્છ ઉપરાંત જિલ્લામાં વસતા પરપ્રાંતીય ખેત મજૂરો માટે આંતર જિલ્લામાં વિશેષ બસો દોડાવી હતી, જેના થકી કોરોના કાળમાં ખોટ ખાતા એસટી તંત્રને રાહત મળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં તહેવારોના દિવસો દરમિયાન જરૂરિયાત મુજબ ટ્રાફિકવાળા રૂટો પર વિશેષ બસો પણ દોડાવાઈ હતી। આ બાબતે એસટીના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહાપર્વના તહેવારોને અનુલક્ષીને પ્રવાસીઓની સુવિધા માટે તંત્ર દ્વારા 168 જેટલી વિશેષ સ્પેશિયલ ટ્રીપ દોડાવાઈ હતી, જેમાં 7,000થી વધુ મુસાફરોએ એસટી સેવાનો લાભ લેતા તંત્રને 17,83,072ની આવક થઈ હતી।